જામનગર ખાતે ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા આ મહત્વની કામગીરી પ્રકાશમાં આવી છે. જામનગરમાં ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ગેરકાયદેસર રીતે ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઝૂંપડપટ્ટીને હટાવવામાં આવી રહી છે. જામનગરથી આ વિગતો મળી રહી છે, જ્યાં જન્માષ્ટમી લોકમેળાનું આયોજન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થવાનું છે, ત્યારે 25-30 જેટલા ઝૂંપડાઓને હટાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે જ જેસીબી મશીનથી કચરો દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અને શ્રાવણ લોકમેળામાં મોટી સંખ્યામાં અહીં લોકો આવે છે ત્યારે તંત્રની આ કામગીરી સામે આવી છે. જામનગર ખાતેથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદેસર રીતે રહેલી ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે જામનગર ખાતેથી, જ્યાં ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો જન્માષ્ટમી લોકમેળાનું આયોજન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થાય છે અને 25-30 જેટલા ઝૂંપડાઓને હટાવવામાં આવી રહ્યા છે. જે જન્માષ્ટમીને જે ચોક્કસ દિવસો જે બાકી રહ્યા છે, હાલ જે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ને, જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર જે એક ખાસ કરીને જે જામનગરની અંદર જે લોકમેળો યોજાય છે, આ જે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે ને, મોટી સંખ્યામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ અહીં લોકો આવતા હોય છે. જો હાલ જે આપણે ખાસ કરીને વાત કરવાની છે કે જે એસ્ટેટ શાખા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તાર અત્યારે જે દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે અને હાલ જે દ્રશ્ય જોઈ શકો છો, તે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના જે ઝૂંપડપટ્ટી છે વિસ્તાર છે તે દૂર કરવામાં આવશે અને જે હાલ આ જગ્યા ઉપર જે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે મેળો યોજાય છે, તો તેમના જે એસ્ટેટ શાખાના અધિકારી દ્વારા જે જણાવે છે આજે શું કાર્યવાહી કરવામાં આવશે. આજે જે જન્માષ્ટમીનો મેળો જે આપણે દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે, તે અંતર્ગત પ્રદર્શન ગ્રાઉન્ડમાં અત્યારે જે પ્લોટિંગની કામગીરી ચાલુ છે, તે અંતર્ગત પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે આ ઝૂંપડપટ્ટી તમે જોઈ રહ્યા છો, એ ઝૂંપડપટ્ટી અત્યારે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. કેટલા વિસ્તારની અંદર જે ઝૂંપડપટ્ટી આવેલી છે? ટોટલ કંઈક 25-30 ઝૂંપડાઓ છે, તેને અત્યારે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. હાલ જે પ્રકારે વાત કરવામાં આવી કે જે 25-30 ઝૂંપડાઓ છે જે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જે કાયમી વસવાટ કરે છે ગેરકાયદેસર રીતે, જેમને એસ્ટેટ શાખા દ્વારા હાલ જે અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે ને, દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગ્રહ સંગાણી મંત્રી જામનગર.